દાહોદમાં એક તાલુકા શાળામાં ગટરના પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શાળાની બહાર ગટર ઉભરાતા ગટરનું પાણી શાળામાં ભરાયું છે. શાળાના પ્રવેશ દ્વારમાં જ દુર્ગંધ મારતું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ગટરના પાણીમાંથી શાળામાં જવું પડ્યું. સમગ્ર મામલે આચાર્યએ નગરપાલિકાને જાણ કરી છે. નગરપાલિકા દ્વારા ગટર સાફ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના તમામ ડીઈઓને કલેક્ટરને શિક્ષકોની બદલી કેમ્પ રોકવા માટે પત્ર લખ્યો છે અને બદલી કેમ્પ મે મહિના બાદ યોજવા અંગે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. લોકસભા ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે ચૂંટણીની કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ વિસ્તરકો દ્વારા ઘરે ઘરે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જુંડાલ ગામે ઘરે ઘરે સ્ટીકર લગાવીને મિશનની શરૂઆત કરી. ભાજપ દ્વારા 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે જેમાં વિસ્તારકો દ્વારા લોકોના ઘરે જઈને ભાજપના સ્ટીકર લગાવાશે. ઉપરાંત મેરા પરિવાર ભાજપ પરિવાર હેઠળ ઘરે ઘરે જઈ ભાજપનો ઝંડો લહેરાવાશે. આગામી 2 માર્ચના રોજ રાજ્યના સમગ્ર જિલ્લામાં બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લાખો લાખો ધ્વજ, કરોડો ધ્વજ દેશમાં લાગી રહ્યા છે ત્યારે ભાજપનો ધ્વજ ઘરે લગાડવું, મેરા પરિવાર ભાજપા પરિવાર, મારું ઘર ભાજપનું ઘર, એવો એક સઘન અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી એટલે કે 21 તારીખથી 2 તારીખ સુધી ચાલવાનું છે. શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો જેની ક્લસ્ટર મિટિંગો પણ અમે ગઈકાલે 26-26 લોકસભાની પૂરી કરી છે. એ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોના અભ્યાસ વર્ગ પણ પૂરા થયા છે. સમગ્ર ગુજરાતમાં ફૂડ વિભાગ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. ઘીનું પેકિંગ અને વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ડીસામાં શુભ બ્રાન્ડના ઘી પર ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સેમ્પલ ચકાસણી અને ઘીની ગુણવત્તાને લઈને તપાસ હાથ ધરવામાં આવી. શંકાસ્પદ ઘી મામલે ફૂડ વિભાગની કાર્યવાહીથી હાલ તો ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પુલવામા હુમલા બાદ ગુજરાતમાં પણ આઈબીએ એલર્ટ આપ્યું છે. જેના પગલે કચ્છમાં એલર્ટ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસે કવાયત હાથ ધરી છે. કચ્છના મહત્વના 22 સ્થળો પર 20 વધુ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસ જવાનો સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત બંદરો પર પણ ચેકિંગ હાથ ધરાયું. ગોંડલમાંથી ગુમ થનાર મહિલાની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું અને તેની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પ્રેમી ઇમરાન ઉર્ફે ઇમલાએ કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે હત્યારે ઇમરાનની ધરપકડ કરી છે અને હત્યામાં સંડોવાયેલા અન્ય 3 લોકોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. પોલીસ તપાસ મુજબ પ્રેમી ઇમરાને મહિલાને ગોળી મારી તેની હત્યા કરી અને તેને બાદમાં લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો. યુવતીના હાડમાંસનો જથ્થો અન્યત્ર ફેંકી દીધો હતો. જે મામલે પોલીસે એફએસએલની ટીમને સાથે રાખી સાયોગિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના ઝલોરપા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ફૂટવેરની દુકાનમાં ઘૂસેલા 2 શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી અને દુકાનમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સીસીટીવીમાં દ્રશ્યો કેદ થઈ ગયા છે જેમાં એક લૂંટારુ જે છે તે છરીની અણીએ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે અહીં ફૂટવેરના માલિક વેપારીને. ઉલ્લેખનીય છે કે સીસીટીવીમાં તેના દ્રશ્યો કેદ થઈ ગયા છે પરંતુ તેણે મોઢા પર બુકાની બાંધેલી હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. જોકે એકાએક 1.5 દિવસે આ શખ્સ અહીં બુકાની બાંધી અને હાથમાં છરી લઈને અંદર ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ તેણે અહીં લોકોને ધમકાવ્યા હતા, ડરાવ્યા હતા, દુકાનમાં તોડફોડ મચાવી હતી અને ત્યારબાદ તેણે લૂંટની ઘટનાને અંજામ આપી. ત્યારે હાલ તો પોલીસે તેની ઓળખ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેને ઝડપવા માટે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ભરૂચના અંકલેશ્વરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે ચીલઝડપની ઘટના ઘટી. 5 લાખ ભરેલા થેલાની ચીલઝડપ થતાં ઉહાપોહ મચી ગયો. જાણવા મળ્યા મુજબ બાઇક સવાર વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલો થેલો લઈ ફરાર થઈ ગયા. જે ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટની 21 મેચ સુરતમાં રમાશે, જે પૈકીની પ્રથમ મેચ આજે શરૂ થઈ ચૂકી છે. ઇતિહાસમાં પહેલીવાર આ મેચ સુરતમાં રમાઈ રહી છે. ગ્રુપ બીની તમામ મેચ સુરતમાં રમાશે. આજથી 2 માર્ચ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે શરૂ થઈ ચૂકી છે. મેચ પહેલા ખેલાડીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આર અશ્વિન, વોશિંગ્ટન, અક્ષર પટેલ સહિતના ખેલાડીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. BCCI દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને વિશ્વ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અમદાવાદની હીરામણી સ્કૂલના વિદ્યાર્થીઓનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ પરિમલ લથવાણીએ સન્માન કર્યું. હીરામણી સ્કૂલના વિદ્યાર્થીઓએ ક્રિકેટ, કરાટે, ફૂટબોલ અને વકતૃત્વ સ્પર્ધામાં શાળા કક્ષાએ, જિલ્લા, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવ્યું. ત્યારે વિજેતા ખેલાડીઓને આજે પરિમલ લથવાણીના હસ્તે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. આ પ્રસંગે પરિમલ લથવાણીએ મોટેરાનું વિશ્વનું બેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ આગામી 6 મહિનામાં જ તૈયાર થઈ જવાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 15-20 વર્ષ પહેલા રમતગમત ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં નામ કરવા ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. તો હીરામણી સ્કૂલના ટ્રસ્ટી નરહરી અમીને જણાવ્યું કે આ વર્ષે ક્રિકેટમાં અને ફૂટબોલમાં હીરામણી સ્કૂલના ખેલાડીઓનો દેખાવ ખૂબ સરસ રહ્યો છે. ખેલે ગુજરાતમાં પણ ચેમ્પિયન બનીને સ્કૂલનું નામ ખેલાડીઓએ રોશન કર્યું છે. અત્યારે પણ અમે મોટેરા સ્ટેડિયમનું જે કામ કરીએ છીએ એમાં નરહરિભાઈનો બહુ મોટો હાથ છે અને ખૂબ લાગણી છે, જેથી કરીને આપણે વિશ્વનું સૌથી સારું ક્રિકેટ અમે અહીંયા બનાવીએ છીએ. એના પાયામાં પણ નરહરિભાઈ હતા અને આજે આપણે એને વર્લ્ડ બેસ્ટ ક્રિકેટ બનાવવા માટે આગળ જઈ રહ્યા છે. એમ વર્લ્ડ મને લાગે છે 6 મહિના લાગશે હવે. કે ક્રિકેટ ક્ષેત્રે અંડર 14 હીરામણીની સ્કૂલ રનર્સઅપ બની, અંડર 16 અંડર 19 ચેમ્પિયન બની અને અંડર 16 ટુડે ટુર્નામેન્ટમાં પણ હીરામણી સ્કૂલ ચેમ્પિયન બની. એ ઉપરાંત ખેલે ગુજરાતમાં ફૂટબોલમાં સતત છેલ્લા 5 વર્ષથી ગુજરાત લેવલે ચેમ્પિયન બનીને આ વર્ષે પણ રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયાનું માત્ર ઇનામ એ હીરામણીના ફૂટબોલના છોકરાઓને મળ્યું છે.